ચાલો બાકુ, આજે આપણે ગણિત ગમતમાં ભણવાનું છે. પાઠ્યપુસ્તકમાં તો બધાએ પાઠ્યપુસ્તકની ચોપડી કાઢી છે ને. ચાલો સરસ, આપણે હવે પ્રકરણ 15 એ છે ને, છેલ્લું પ્રકરણ છે 15મું, કે કેટલી ચોટલી છે. પ્રકરણનું નામ છે કેટલી ચોટલી છે. હવે આ બધા બાળકો છે, જો નામના અક્ષરો પોતપોતાની પાસે પાટી છે ને, એમાં એમાં નામ લખ્યા છે. આનું નામ છે રમેશ, પછી આનું નામ આફતાબ, પછી આ મારિયા અને સંતોષ. તો પોતપોતાના નામ એને પોતાની સ્લેટ ઉપર લખેલા છે. હવે પછી આ કહે છે કે તમારા મિત્રોને, આ બધા મિત્રોને તેમના નામ એક કાગળ પર લખવા કહો. હવે તમારે મિત્રો હોય ને, એ બધાને તમારે કાગળમાં નામ લખવાના છે. એના પરથી આ પ્રશ્નોના જવાબ તમારે નીચે જવાબમાં લખવાના છે. એટલે આ તમારે ઘરે કરવાનું છે. હવે નીચે જુઓ, આ છે ફળવાળો. તમારા માટે કેળા, સફરજન, નારંગી વગેરે તાજા ફળ લઈને આવ્યો છે. ફળ વેચનાર છે. ફળ વેચનાર પાસે તમારા માટે ઘણા ફળ છે. જો આ ફળનો ટોપલો છે ને, એમાં કેટલા બધા ફળ છે. કેળા છે, કેરી છે, સફરજન છે, નારંગી છે ને, મોસંબી, એટલે અલગ અલગ જાતના ઘણા બધા ફળ છે. હવે તેમના તરફ ટોપલામાં જુઓ અને સામેના પ્રશ્નનો જવાબ લખો. હવે સામેના પેજ પર જુઓ તો આપણે એના પરથી પ્રશ્નનો જવાબ લખવાના છે. ગણો અને લખો. હવે આપણે ગણવાના છે. આ બાજુ ફળ છે, આ બાજુ ફળની સંખ્યા જ લખવાની છે આપણે. તો પહેલાં કેટલા ફળ છે? 1, 2, 3 અને 4. તો કેટલા લખવાના? 4. પછી કેળા ગણો. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા 5 કેળા લખવાના. પછી 1, 2 અને 3. તો કેટલા લખવાના? 3 લખવાનો. પોપટ શું કહે છે? મને ગમે જામફળ, તમને શું ગમે? પોપટ તો કહે છે કે મને જામફળ ગમે, તમને શું ગમે છે? તો તમને જે ગમતું હોય ફળ તમારે ખાવાનું છે. હવે નીચે જો, આ છોકરાઓના વાળ ઓળવાની રીત આપણે જોવાની છે. જો આ બધા છોકરાઓ છે ને, કેવું કેવું માથું વળ્યું છે જોવાનું છે. માલા નિશાળે જઈ રહી છે. આ માલા છે, સ્કૂલે જાય છે. તેણે કેવું માથું વળ્યું છે? 2 ચોટલી વાળી છે, જન 2 ચોટલી. પછી બીજું ચિત્ર છે, તેની માતાએ તેના વાળ ઓળ્યા છે. તો એને માથું કોણે ઓળી આપ્યું છે? એની મમ્મીએ. માલાને 2 ચોટલીઓ છે. માલાને કેટલી ચોટલીઓ છે? 2 છે. પછી તમારા વર્ગના બાળકો સામે જુઓ. બધા બાળકોએ જુદી જુદી રીતે વાળ ઓળ્યા છે. હવે તમારે ક્લાસમાં આ બધા બાળકોના તમારે માથું જોવાનું છે, વાળ જોવાનું. પણ તમે અહીંયા ક્લાસમાં નથી એટલે આપણે અંદાજે આ રકમ લખેલી છે. જુઓ અને લખો. જો વાળની ઓળવાની રીત છે અને બાળકોની સંખ્યા છે. તો 1 ચોટલી કેટલાય વાળી છે? તો 10 લોકોએ. 2 ચોટલા તો 22. અને આવું છોકરા જો મારું કેટલા છે છોકરા? તો 14. તો એ તમે અલગ અલગ અંદાજે સંખ્યા લખી છે. હવે પાછળ જુઓ. સોતો અને ખાલી જગ્યા પૂરો. હવે જો એમાં છે કે 1 ચોટલી બાળકોની સંખ્યા 2 ચોટલાવાળા બાળકોની સંખ્યા કરતાં કેટલી વધારે છે કે ઓછી છે તે આપણે આમાં લખવાનું છે. તો 1 ચોટલી કરતાં 2 ચોટલી કોની વધારે છે એમ. તો આપણે આગળ જોઈએ. 1 ચોટલીવાળા 10 છે, 2 ચોટલીવાળા 22 છે. તો વધારે સંખ્યા કઈ કહેવાય? 2 ચોટલાવાળી. તો કેટલી વધારે થાય? આમાં 10 છે, એમાં 22 છે, એટલે 12 વધારે થાય ને. 22માંથી 10 બાદ કરો એટલે 12 વધશે. તો આપણે જવાબમાં લખ્યું છે કે 12 બાળકોની સંખ્યા વધારે છે. પછી બીજો પ્રશ્ન, ખાલી જગ્યા બાળકોને આવું માથું છે. તો આવું માથાવાળા કેટલા બાળકો છે? તો આપણે આગળ લખ્યા છે 14. તો 14 બાળકો છે. હવે નીચે જો, પગરખાના નંબર. તમારા વર્ગના બાળકોના પગ જુઓ. દરેક વ્યક્તિએ બૂટ, ચંપલ કે સેન્ડલ પહેર્યા છે. બૂટ અથવા ચંપલનું તળિયું જુઓ. જો તળિયા પર નંબર લખેલો હોય તો તે તમારા માપના પગરખાનો નંબર છે કે નહીં તે આ કોષ્ટકમાં આપણે લખવાનું છે. બધાને બૂટ ચંપલને એવું જોવાનું. પણ તમે અહીંયા ક્લાસમાં નથી એટલે આપણે જોઈ શકીએ નહીં, એટલે હું અંદાજે મેં બધી રકમ લખી છે. પગરખાનું માપ છે. 9 નંબરના પગરખા કેટલા બાળકોની સંખ્યા? તો 11. 10 નંબરના તો 13 અને 11 નંબરના તો 14 બાળકો છે. એ રીતે મેં અંદાજે આ બાળકોની સંખ્યા લખી છે. હવે સામેનું પેજો કે શોધો. કેટલાના બૂટનું માપ 9 નંબર છે? તો આપણે અહીંયા આગળ લખ્યું છે 9 નંબરમાં 11 સંખ્યા છે. તો આપણે લખ્યું 11.
પછી પગરખાનુંમાં 11 હોય તેવા બાળકોની સંખ્યા કેટલી છે? તો 11 બાળકોની સંખ્યા, 11નું માપ, 11 નંબરનું માપ હોય એવા બાળકોની સંખ્યા કેટલી છે? 14 છે. તો આપણે અહીં લખવાના 14. પછી છે સૌથી વધુ બાળકોના પગરખા કયા નંબરના છે? તો 11 નંબરના છે ને, વધારે 14 છે એટલે 11 નંબરના. પછી છે 9 નંબર ખાલી જગ્યા નંબરના પગરખા સૌથી ઓછા બાળકોના છે, તો 9 નંબરના ઓછા બાળકોના છે, 11 જ છે એટલે અમે 9 નંબર લખ્યું છે. સમજ પડી બાળકો? હવે નીચે જુઓ, આપણે પાણી પીએ, આપણે દરરોજ પાણી પીએ છીએ. તમે બધા છોકરા બાળકો પીવો છો ને પાણી, તો તમે કેટલું પાણી પીવો છો તે આપણે અહીંયા ચોરસ ખાનામાં જે કોષ્ટકમાં લખવાનું છે કે કેટલા બાળકો કેટલું પાણી પીધું છે. તો તમારા મિત્રોને પૂછો કે રોજ તેઓ કેટલા પ્યાલા પાણી પીવે છે અને તે નીચે લખો. તો મેં અંદાજે રકમ લખી છે કે એક બાળકોની સંખ્યા, જો કેટલા બાળકો કેટલા પ્યાલા અને એક બાળકોની સંખ્યા આપણે ખાનામાં લખવાનું છે. તો એક ગ્લાસ પાણી કોણ પીવે? તો કોઈ નહીં, તો બધાને એક ગ્લાસ કરતાં વધારે પાણી પીએ છે ને આપણે, એટલે 0 લખ્યું. પછી બે ગ્લાસ પાણી, તો 3 વિદ્યાર્થી, 3 બાળકો. પછી 3 ગ્લાસવાળા 5 બાળકો, 4 ગ્લાસ પીવાવાળા 7 બાળકો અને 5 ગ્લાસ પીવાવાળા બાળકો 4. એવી રીતે મેં અલગ અલગ બાળકોની સંખ્યા લખી છે. હવે શોધો કે એક પ્યાલો પાણી પીવે છે તેવા બાળકોની સંખ્યા કેટલી છે? તો 0, આપણે પહેલાં ખાનામાં 0 લખ્યું છે. પછી 1, 2, 3, 4 ને 5 ગ્લાસવાળા પીવાવાળાની સંખ્યા, તો 4, તો આપણે અહીં 4 લખ્યા. પછી 3 પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા 2 પ્યાલા પાણી પીવાની બાળકોની સંખ્યા કરતાં ઓછી છે કે વધારે? તો ઓછી છે. કેટલી? 2.